સમગ્ર ગુજરાતમાં હાઈ પ્રોફાઇલ બનેલી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલને ધોબી પછાડ આપી ભાજપ પ્રેરિત પેનલે વટફેર વિજય મેળવ્યા બાદ આજે નાગરિક બેંક ભવનમાં યોજાયેલી નવા સુકાનીઓની ચૂંટણીમાં સતત ત્રીજી વખત અશોકભાઈ પીપળિયા ચેરમેન પદે બિનહરીફ જાહેર થયા, જ્યારે વાઇસ ચેરમેન પદે જ્યોતિરાદિત્ય સિંહા જાડેજા અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ ટોડિયા બિનહરીફ બન્યા હતા. શરૂઆતથી જ ઉત્તેજનાત્મક બનેલી નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપે જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકના છેલ્લા 5 વર્ષથી સફળ સુકાની સાબિત થયેલા અશોકભાઈ પીપળિયાને પચહેરોત બનાવી યોજાયેલી ચૂંટણીમાં ધાર્યું પરિણામ પાર પાડ્યું હતું. આજે અમારા મોવડી મંડળે ફરી એક વખત મારી પર વિશ્વાસ મૂકી અને મને ચેરમેન બનાવ્યો છે અને ચેરમેન પદમાં સતત જાગૃતતા અને બેંકના હિતમાં તમામ કાર્ય કરશું. આગામી સમયમાં બેંકને લાગતી નાની મોટી કોઈ પણ જરૂરિયાત હશે તે પૂરી કરશું. અમારું એક સ્વપ્ન છે કે સારી જગ્યાએ અમારું એક બેંકનું બિલ્ડિંગ બને અને જેટલી સુવિધા ઉપલબ્ધ થશે એટલી તમામ અમારા ડિરેક્ટર સાથે મળી અને અમે સુવિધા ઉપલબ્ધ કરશું. આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને MD વરણી થઈ છે. આજે ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ છે, વાઇસ ચેરમેન તરીકે ગણેશભાઈની અને MD તરીકે પ્રફુલભાઈ ટોડિયાની. આગામી દિવસોમાં અમે એક સરસ અદ્યતન બિલ્ડિંગનું અમે એક વિચારી છીએ અને કાયદામાં પ્રસાર થઈ અને એક સરસ મજાનું ગોંડલને એક નવું બિલ્ડિંગની એક ભેટ આપશું અમે.